એક લંડનથી બહેને સવાલ કર્યો હતો કે કુરાન શરીફ અને બીજી ઉર્દુ કિતાબોના ફાટેલા જે અવરાકો હોય તો શું તેને દફન કરી શકાય? જો બહેતર તો એ છે કે આપણને દફન કરવાની જગ્યા મળતી હોય તો દફન કરી શકીએ છીએ, અને ખાસ કરીને જે આપણા ઘરની આગળ પાછળ કે ગાર્ડન કે કશું હોય તો તે જમીનમાં પણ આપણે ખૂણાની અંદર ખોદીને આપણે તેની નીચે દફન કરી શકીએ છીએ. એ બહેતર તરીકો છે, પણ આ કન્ટ્રીમાં અમુક વસ્તુ ખાસી ડિફિકલ્ટ છે. અને આપણા લોકો શું કરે છે કે ભાઈ અજયને કંકોત્રી છપાઈને આવી અને તેને 786 લખ્યું હોય તો તેને બી બચાવીને રાખીને તેને મસ્જિદમાં મૂકી જાય, એટલે કંકોત્રી એમના ઘેર આવે અને એને વગે પાડવાનું કામ મસ્જિદના લોકોએ કરવાનું. તો એ બધી વસ્તુની અંદર છે ને અમુક મસલા છે કે જેને આપણે પબ્લિકને શીખવાડવા જોઈએ. તો આપણે તેની સાથે થોડી વાત કરી લેજો, તમારી પાસે કોલ હોય તો લઈ લો. ઠીક ઠીક ઠીક, માશાઅલ્લાહ. તો હઝરત, અગર કુરાન શરીફને છોડીને દફન સિવાયના જે તે કે ઉર્દુના છે યા બીજા બધા, મતલબ કે જેના અંદર જો કુરાન શરીફ ના હોય અને બીજી બધી કિતાબોની વસ્તુ હોય તો એને તો માણસ સળગાવી પણ શકે છે. સળગાવીને એની એની જે રાખ કે કશું જે નીકળતું હોય તેને એક આ કોર્નરમાં કશા પ્લાન્ટમાં યા ઘરની પાછળ કોઈ ગાર્ડન હોય તેની અંદર તે જમીનની સાથે તેને મિક્સ કરી દેવામાં આવે તો કશોય વાંધો નથી, એવું કરી શકાય. કુરાન શરીફની જ્યાં સુધીની વાત છે તો એ સુધી કુરાન શરીફને હત્તલ વસા બચવું જોઈએ કે એને સળગાવવું ના જોઈએ અને એને દફન કરવું જોઈએ. પણ હાલતે હાજરામાં એવું છે કે ભાઈ દફન કરવાનું જ્યાં બંદોબસ્ત હોય ત્યાં કરો, મસ્જિદમાં લોકો મૂકીને નહીં જાય ને. હવે એ વરક પેલા થેલી ખોલીને જોઈ, પછી પેલું તહીંથી આ હટી ગયો, પછી બીજાએ ખોલ્યું, એ રીતે પછી તે વરક કેટલા દિવસ સુધી ફરે છે. હવે રોજ તો કોઈ દફન કરવા ન જ જવાનું, હવે વર્ષે એક વખત દફન થતું હોય ને લોકો ત્યાં મૂકીને નહીં જાય તો આખું વર્ષ તેની ડિસરિસ્પેક્ટ થતી હોય છે. અને લોકો પછી સમજે કે ભાઈ અમે તો અમારા ગરમેટી કરી નાખ્યું નહીં, હવે મસ્જિદવાળા જાણે તો આ જગ્યા દરેક જગ્યા પર આ વસ્તુનો પ્રોબ્લેમ છે. તો એવી પોઝિશનની અંદર એવું પણ કરી શકાય છે કે ભાઈ આ જમાનામાં એવી મશીન પણ મળે છે કે આપણે આખા પેપરને છે ને તો ચૂડો બનાવી શકીએ છીએ, બિલકુલ ફાટીને બિલકુલ એ દુલારા જેવું થઈ જાય, બિલકુલ કપાઈને બિલકુલ અલગ અલગ થઈ જાય, તો સેન્ટેન્સ કોઈ બાકી ના રહે, તમને લખાણ પણ બાકી દેખાય ના, તો તે પ્રમાણે તમે તેને કરી લો. અને ત્યાર પછી જો તેને સળગાવી દેવામાં આવે તો એવું થઈ શકે છે, કિતાબોને બધું હોય નહીં, બિલકુલ તેને ફાડીને બિલકુલ ઝીણું ઝીણું કરી દેવાનું કે કોઈ બી સેન્ટેન્સ મહેફૂઝ ના રહે, ને પછી તમે તેને સળગાવી દો તો એવું થઈ શકે છે. પણ જ્યાં સુધી કુરાનનો સવાલ છે તો જ્યાં સુધી આપણને મોકો મળતો હોય ત્યાં સુધી તેને દફન કરવામાં જ ઇસ્તેમાલ કરવું જોઈએ, સળગાવવામાં તેની બેઅદબી જાહેર થાય છે એટલે એવું ના કરવું જોઈએ. બાકી બીજી કિતાબોને આવું જે લખાણ 786, એનો મતલબ આપણે ઇન્ટેન્શન હોય તો બિસ્મિલ્લા કહેવાય અને ઇન્ટેન્શન ના હોય તો એ 786 એક સંખ્યા કહેવાય, એનાથી બિસ્મિલ્લાનો મિનિંગ ના નીકળે. એ તો ખાલી ઇન્ટેન્શનની ઉપર મિનિંગ છે, ઇન્ટેન્શન આપણે એને લેટ ગો કરી દો તો એ બિસ્મિલ્લા કહેવાય પણ ના. તો એવું બધું વસ્તુ હોય તેને કાપી લો અને કાપીને તેને સળગાવવા તેને લખે આખી આખી આખો પરચો મસ્જિદમાં મૂકી જવાનો, આ કંકોત્રીઓને આખા કાર્ડ મસ્જિદમાં મૂકી જવાના, તો તે બધું ખોટું છે. તો એવી બધી વસ્તુમાં જે લખાણ અલ્લાનું હોય તે કાપી લો ને બાકીનું બધાને ડિસ્ટ્રોય કરવાની તમારી જાતે ટ્રાય કરો. નહીં મારી હોઈ શકાય નહીં, કંકોત્રીને બધું કરી શકાય. ઠીક, કુરાન છોડીને બાકી બીજાને તમે સળગાવીને બી તમે એ નિયતિ સાથે હોય કે બે અદબીથી બચાવવા નાખે આવું કરી રહેલો છો તો કંઈ વાંધો નથી. ઠીક, આપણી સાથે